બાળકો આ દાખલો બહુ ડેન્જરો મજા જ આવે. આમ તો ડેન્જર એટલે એવો કઈ અઘરો બઘરો નથી. જો સફળતા ચાર કરતા મોટી સંખ્યા હોય અથવા ઓછામાં ઓછા એક પાસા પર પૂર્ણાંક છ મળે, એમાં બે દાખલા છે. આપણે પેલા આની જ ચર્ચા કરીએ કે નહીં? આની જ ચાર કરતા મોટી સંખ્યા એની આપણે ચર્ચા કરીએ. બે પાસાને અથવા તો એક પાસાને બે વખત ઉછાળવામાં આવે છે. એક પાસાને બે વખત ઉછાળવાથી મળતો નિદર્શાવકાશ. બાળકો એમાં 36 ઘટકો આવે છે, ખબર છે ને તમને? ઇતિહાસર 1 1, 1 2, એમ કરતા કરતા 1 6, પછી 2 1, 2 2, એમ કરતા કરતા 2 6. એવું તમને આવડે છે એમ છેલ્લી લાઈન થશે 6 1, 6 2, એમ કરતા કરતા 6 6. ઇતિહાસર તેથી n ઓફ s ઇઝ ઇક્વલ ટુ 36. અહીં સુધી કોઈને પ્રોબ્લેમ? તો કે ના સર. ધારો કે પાસા પર ચાર કરતા મોટો અંક મળે, કરતા મોટો અંક મળે તેને સફળતા ગણીએ. ચાર કરતા મોટો અંક મળે એને સફળતા ગણીએ. તો હવે આપણને ત્રણ વિકલ્પ મળે. એક પણ પાસા પર ટૂંકમાં એક પણ પાસા પર એટલે બે માંથી કોઈ પણ પાસા પર ચાર કરતા મોટો અંક ન મળે. મોટો અંક ન મળે. હવે બીજી શક્યતા, એક પાસા પર ચાર કરતા મોટો અંક મળે મોટો અંક મળે અને બીજા પાસા પર ચાર કરતા નાનો અંક મળે. બંને પાસા પર ચાર કરતા મોટો અંક મળે. બંને પાસા પર ચાર કરતા મોટો અંક મળે એમ કીધું દીકરો. તો અહીંથી આપણને એક્સ ની સંખ્યા મળે, એક્સ ની સંખ્યા મળે. જો એક્સ એ સફળતાની સંખ્યા દર્શાવે તો એક્સ નો વિસ્તાર ઝીરો વન ટુ થશે. એક્સ નો વિસ્તાર શું થાય? 0 1 2. હવે પી ઓફ 0 ખ્યાલ આવ્યો? તો એમાં કેટલા ઘટકો મળશે ખબર? પી ઓફ 0 એટલે એક્સ બરાબર 0. આપણે પેલા એની ચર્ચા કરી લઈ. એક્સ બરાબર 0 હોય ત્યારે
कौन कौन मरे? वन वन, वन टू, वन थ्री. वन वन, वन टू, वन थ्री. हवे आपने शू कीधु? चार करता मोटो अंक एटले चोगड़ो आवे तो चाले. वो वन फोर. क्लियर? पछी एवी रीते बीजी हार माथी टू वन, टू टू, टू थ्री, टू फोर. पछी त्रीजी हार माथी थ्री वन, थ्री टू, थ्री थ्री, थ्री फोर. चौथी हार माथी फोर वन, फोर टू, फोर थ्री, फोर फोर. पी ऑफ एक्स बराबर जीरो आना सोल घटको थिया एटले सोल ना छेद मा छत्रीस. चौके चौके सोल ने चार नवा छत्रीस. हवे आवी ज रीते एक्स बराबर एक माटे, एक्स बराबर एक माटे આનો મિનિંગ એવો થયો કે કોઈ એક પાસા પર ચાર કરતા મોટો અંક આવે, કોઈ એક પાસા પર ચાર કરતા મોટો અંક આવે. ખ્યાલ આવ્યો? તો પહેલી હારમાં ક્યાં ક્યાં ઘટકો આવે? વન ફાઈવ, વન સિક્સ, આ પહેલી હાર. બીજી હારમાં ટુ ફાઈવ, ટુ સિક્સ. ત્રીજી હારમાં થ્રી ફાઈવ, થ્રી સિક્સ. ચોથી હારમાં ફોર ફાઈવ, ફોર સિક્સ. હવે પાંચમી હાર આખી આવે. પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, રેડી? બસ એમાં પાંચ પાંચ ને એ નહીં આવે, કારણ કે પાંચ પાંચ લખો તો એ બે માં મોટા થઈ ગયા, એ ન ચાલે. છ એક, છ બે, છ ત્રણ, છ ચાર. બે ચાર છ આઠ દસ બાર ચૌદ ને સોળ. તેથી પી ઓફ એક્સ બરાબર વન એ પણ એવું થયું સોળ ના છેદમાં છત્રીસ, ચાર ના છેદમાં નવ. હવે ફુદેડી પાછી એક્સ બરાબર એક માટે. હવે અહીંયા એક્સ બરાબર બે માટે બંને અંકો છે ને, બંને અંકો એ છ ચાર કરતા મોટા, ચાર કરતા મોટા. તો એમાં કોણ કોણ આવે? બે અંકો ચાર કરતા મોટા એટલે પાંચ પાંચ, પાંચ છ, પછી મન કે છ પાંચ અને છ છ, છ પાંચ અને છ છ. તેથી પી ઓફ એક્સ બરાબર બે ચાર ના છેદમાં છત્રીસ એટલે એક ના છેદમાં નવ. હવે આનું સંભાવના વિતરણ તમને મળી જાય. અહીંયા કોષ્ટક બનાવી દો. સંભાવના વિતરણ એક્સ પી એક્સ ઝીરો વન ટુ, ફોર બાય નાઇન, ફોર બાય નાઇન, વન બાય નાઇન. આ સંભાવના વિતરણ કોષ્ટક કહેવાય. આ કોષ્ટક તમારે બનાવવું પડે, જરૂરી છે દીકરાઓ. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ખ્યાલ આવી ગયો? હજી તો એક જ દાખલો પૂરો કર્યો છે. હો ચાલો હવે આમાંનામાં બીજો દાખલો. ઓછામાં ઓછા
एक पासा पर पूर्णांक छ मळे तेने सफलता गणीए। तेने शु गणीए? सफलता। तो वेनो विस्तार गण शु थाय? जो भाई ओछामां ओछा एक पासा पर पूर्णांक छ मळे એટલે એક પાસા ઉપર મળે અથવા એક થી વધુ પાસા પર મળે। અર્થાત આપણે લઈએ, અર્થાત ધારો કે છ કે છ થી મોટો, છ કે છ થી મોટો અંક મળે તે સફળતા છે। છ કે છ થી મોટો અંક મળે તે સફળતા છે। રેડી? તેથી વિસ્તાર ગણ શું થશે દીકરાઓ? ઝીરો એક। વિસ્તાર ગણ શું થશે? ઝીરો એક। ચાલો દીકરાઓ, શું કહ્યું ખબર? એક્સ ના જવાબ આપણને શું મળે? ઉકે વિસ્તાર ગણ ઝીરો અને એક, એટલે આપણે એક્સ બરાબર ઝીરો એનો મીનિંગ શું થયો? એક પણ પાસા પર છ મળતા નથી, એક પણ પાસા પર છ મળતા નથી। છ ન મળે તેથી એક્સ બરાબર, એમાં કોણ કોણ આવે દીકરાઓ? છ ન મળે એમાં કેટલા આવે? ઘણા બધા ઘટકો આવે, 25 ઘટકો આવશે। કેટલા? 1 1 થી લઈ 1 5, એ 5 ઘટકો। એવી જ રીતે 2 1 થી લઈ 2 5, એ બીજા 5 ઘટકો। 3 1 થી લઈ 3 5, પછી એવી જ રીતે 4 1 થી લઈ 4 5, 5 1 થી લઈ 5 5, 25 ઘટકો। તેથી પી ઓફ એક્સ બરાબર ઝીરો એટલે 25 ના છેદમાં 36, આ એમનેમ રાખી દઈએ। હવે આપણે પાછી વાત કરીએ એક્સ બરાબર એક, એનો મીનિંગ શું? કે એક પાસા પર અથવા એક થી વધુ પાસા પર, એક પાસા પર અથવા એક થી વધુ પાસા પર છ મળે। ઓમાં તો છ મળતા જ નહોતા, ઓછામાં ઓછા એક પાસા પર છ મળે। તો હવે એમાં કોમાં આવશે? 1 6 2 6 3 6 4 6 5 6, પછી 1 વાળી વાત આવે, 6 1 6 2 6 3 6 4 6 5 6 6, 11 આવ્યા। કેટલા આવ્યા દીકરાઓ? તેથી પી ઓફ 11 ના છેદમાં 36। તેથી માગેલ સંભાવના વિતરણ આપણને એક્સ, પછી આ પી એક્સ, એક્સ ના સ્થાન બે જ છે, 0 અને 1, અહીંયા થશે 25 ના છેદમાં 36, અહીંયા થશે 11 ના છેદમાં 36।
આ એનો જવાબ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ક્લિયર? તો કે હા સર. એક્ઝામ્પલ 5 પૂરો.